गुड मॉर्निंग स्टूडेंट्स, वी वेलकमिंग इन अवर ऑनलाइन सेशन MVM कॉलेज ऑफ कॉमर्स मैनेजमेंट एंड IT राजकोट BCom SEM 6 स्टूडेंट्स, बिजनेस मैथमेटिक्स एंड स्टेटिस्टिक्स 2, सब्जेक्ट कोड इज 60300 एंड लेक्चर नंबर 8, यूनिट नंबर 1 टाइम सीरीज एनालिसिस. And today we discuss about the method number 8, seasonal variations, otherwise seasonal indices. Name of the method is seasonal indices, otherwise seasonal variations. And sometimes method nu naam avu pan hoi sake, irregular variations. Ele question ma upar likhu hoy ke find seasonal variations, athva likhu hoy irregular variations, tyare aa method no question che evu kevay. आ मेथडनो क्वेश्चन तमे ध्यानथी जुओ तो तमने यर अने क्वार्टर आपेला हशे. जो क्वेश्चन नी अंदर यर आपेला छे 2004, 2005, 2006 अने 2007. क्वार्टर में इन्फॉर्मेशन हशे. क्वार्टर छे क्वार्टर 1, क्वार्टर 2, क्वार्टर 3 एंड क्वार्टर 4. Q1 नो मतलब थाय क्वार्टर 1. હવે એમાં જે ઇન્ફોર્મેશન છે, જેમ કે 70, 72, 75 ને 80, આ ફર્સ્ટ કોલમની વેલ્યુ થઈ. સેકન્ડ કોલમની વેલ્યુ છે 75, 78, 80 અને 85. થર્ડ કોલમની વેલ્યુ છે 72, 75, 74, 78 અને ફોર્થ કોલમની વેલ્યુ છે 79, 78, 72 અને 77. સમ કેમ કેલ્ક્યુલેટ કરવાનો છે? તો કે સમ કેલ્ક્યુલેટ કરવા માટે અહીંયા 4 ક્વાર્ટર આપ્યા છે, એનો મતલબ 4 ક્વાર્ટર હોય તો તમારે ટોટલ કોલમ આ પ્રમાણે ડ્રો કરવાના થાય. કોલમ તમે ડ્રો કેવી રીતે કરશો? તો કે 4 યરલી મૂવિંગ મેથડ તમે શીખી ચૂક્યા છો, બરાબર. 4 યરલી મૂવિંગ મેથડ, એ 4 યરલી મૂવિંગ મેથડ મુજબ તમારે સમ કેલ્ક્યુલેટ કરવાનો થાય. કેટલા કોલમ બનાવવાના છે એના હેડિંગ હું આપી દઉં છું, પછી તમે બનાવી શકશો. પહેલું કોલમ લખવાનું યર. સેકન્ડ કોલમમાં આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન હોય શું નામ આપતા હતા? વાય, બરાબર. થર્ડ કોલમ તું એનું નામ હતું ટોટલ ઓફ 4 યરલી મૂવિંગ, અથવા તો મૂવિંગ ટોટલ. પછી આવતું હતું ટોટલ ઓફ પેર. યાદ હશે તમને લોકોને, 4 યરલી મૂવિંગમાં આપણે આ એક વધારાનું કોલમ બનાવતા હતા. કયું? ટોટલ ઓફ પેર. ટોટલ ઓફ પેર મળી જાય પછી તમને કોલમ મળતું હતું ટ્રેન્ડ, બરાબર. અને એના પછી તમે કોલમ બનાવતા હતા STF અથવા તો STV. આ જેટલા કોલમ મેં લખ્યા એ બધા કોલમ શેના રિલેટેડ છે? 4 યરલી મૂવિંગ મેથડમાં શીખડાવ્યા હતા, બરાબર. તમને એક્ઝેક્ટ યાદ હશે 4 યરલી મૂવિંગ મેથડમાં આટલા કોલમ બનાવ્યા હતા. યર, બીજું કોલમ હતું એ વાય, પછી ટોટલ ઓફ 4 યર. ટોટલ ઓફ 4 યરમાં તમને ખબર હશે કે આપણે વચ્ચે એક લાઈન છોડવી પડે. જ્યારે આ સમ કરો ત્યારે એક લાઈન કમ્પલસરી છોડવી જ પડશે, અધરવાઇઝ સમ થાય નહીં, નહીતર મિસ્ટેક થશે. હવે લાઈન છોડી હોય એટલે યરની સામે આવે નહીં, એટલે આપણે એક વધારાનું કોલમ બનાવ્યું હતું ટોટલ ઓફ પેર. ટોટલ ઓફ પેરને તમે ડિવાઈડ કરતા હતા. કેટલા વડે ડિવાઈડ કરતા હતા? 8. 3 યરમાં ડિવાઈડ બાય 3 થાય, 5માં ડિવાઈડ બાય 5 થાય અને 4 યરલીમાં ડિવાઈડ બાય 8, એટલે તમને ટ્રેન્ડ મળી જાય. અને ઓરિજિનલ ક્વેશ્ચનમાંથી ટ્રેન્ડ માઇનસ કરો એટલે શું મળી જાય? STF. તો આ પ્રમાણે તમારા કોલમ થશે. આટલા કોલમ બની જાય પછી 2 વધારાના કોલમ બનાવવાના, જે આપણને નવા ક્વેશ્ચન પૂછ્યા છે. પહેલું છે સિઝનલ વેરિએશન, તો પહેલું કોલમ બનશે સિઝનલ વેરિએશન અને બીજું કોલમ બનશે ઇરરેગ્યુલર વેરિએશન્સ, બરાબર. તો આ 2 કોલમ એક્સ્ટ્રા એડ થયા તમારા. કયા કયા કોલમ એડ થશે? સિઝનલ વેરિએશન્સ અને ઇરરેગ્યુલર વેરિએશન્સ. મેં પહેલાં કીધું એ મુજબ આ મેથડ બને ત્યાં સુધી એક્ઝામમાં એટેન્ડ કરાય નહીં, કારણ કે મિસ્ટેક થવાના ચાન્સ ક્યાં ક્યાં છે હું હમણાં કહેતો જઈશ તમને. એક તો તમે સ્ટડી કર્યું 3 યર, 5 યર અને 4 યર, એમાં સૌથી અઘરું 4 યર હતું. 3 અને 5 તો ઇઝી હતા, બરાબર. એમાંય તમારે ધ્યાન રાખવું પડે 4 યરમાં. પછી સિઝનલ વેરિએશન્સ ગોતી વખતે તમારે ધ્યાન રાખવું પડશે, પ્લસ માઇનસની મિસ્ટેક થાય. અને છેલ્લું ઇરરેગ્યુલર વેરિએશન્સ ફાઇન કેમ થાય? તો કે STFમાંથી, STF તમે લખેલું હોય એમાંથી સિઝનલ વેરિએશન્સ માઇનસ કરવાનું. STFમાંથી સિઝનલ વેરિએશન માઇનસ કરો એટલે શું મળે તમને? ઇરરેગ્યુલર વેરિએશન્સ મળે. તો હવે અહીંયા ક્યાં મિસ્ટેક થવાના ચાન્સ રહે? તો કે STF ધારો કે -2 હોય,
सीजनल वेरिएशन्स पोते माइनस 0.25 होय तो इरेग्युलर वेरिएशन्स केटलू आवे तो के माइनस 2 माइनस माइनस 0.25 એટલે માઇનસ માઇનસ કેવા થાય પ્લસ એટલે માઇનસ 2 પ્લસ 0.25 એટલે ખરેખર આન્સર આવે માઇનસ 1.75 આમાં ગોટા થવાના ચાન્સ મેક્સિમમ છે કારણ કે આ બે માઇનસ હોય પછી આ માઇનસ હોય ને આ પ્લસ હોય પછી આ પ્લસ હોય ને આ માઇનસ હોય બરાબર તેવી પ્લસ માઇનસની સાઇનમાં તમારે બહુ કેરફુલી સમ ગણવો પડે અઘરો નથી પણ અહીંયા પ્લસ માઇનસની સાઇનમાં એકાદી મિસ્ટેક થાય એટલે ફાઇનલ આન્સર કેવો આવે રોંગ એટલે હું એમ કહું કે બને તો આને એટેન્ડ કરાય નહીં શું એટેન્ડ કરાય તો કે આની ઓરમાં જે ક્વેશ્ચન હોય એ આપણે બધા આવડે જ છે બરાબર એ એટેન્ડ કરી લેવાય હવે આ સમને ગોઠવાય કેવી રીતે ક્વેશ્ચનમાં તો ધ્યાનથી જુઓ ક્વેશ્ચન આમ ગોઠવાય યરમાં પહેલાં લખાય 2004 પછી Q1 પછી એક લાઇન છોડી દેવાય પછી શું લખાય Q2 એક લાઇન છોડી દેવાય પછી શું લખાય Q3 પછી એક લાઇન છોડી દેવાય પછી Q4 પછી લખાય 2005 અને Q1 ક્વેશ્ચન કેવી રીતે ગોઠવવાનો તો કે ક્વેશ્ચન 1.5 પેજનો થશે કારણ કે આ 16 દરેકમાં 4-4 છે એટલે 16 વેલ્યુ છે તો 32 લાઇન જોઈ 2004 Q1 પછી એક લાઇન છોડી દેવાની પછી Q2 એક લાઇન છોડી દેવાની Q3 Q4 એવી રીતે પૂરું થાય પછી 2005 પછી 2006 2007 એમ તમારે 4-4 વર્ષનો ડેટા એક આમ કોલમમાં ગોઠવવાનો એ ગોઠવાઈ જાય પછી ક્વેશ્ચનમાંથી તમારે ફિગર લખવાનું કેવી રીતે લખશો તો કે ક્વેશ્ચનનો ફિગર આમ વાંચવાનો રો વાંચવાની થશે ક્વેશ્ચનમાંથી રો અને લખવાનું થશે કોલમ એટલે કે 70 પછી 75 72 79 પછી 2005માં Q1 કેટલા છે 72 આ પ્રમાણે લખવાનું પછી તમને ખબર છે કે 4-4નો ટોટલ કરતા હતા ત્યારે તમને યાદ હશે કે પહેલાં બેમાં ડેશ મૂકતા હતા ફર્સ્ટ 2માં ડેશ અને લાસ્ટ 2માં ડેશ એટલે ફર્સ્ટ 2 અને લાસ્ટ 2માં શું આવશે ડેશ પછી 4નો ટોટલ કરવાનો આ 4 વેલ્યુનો ટોટલ ધારો કે 296 આવે છે તો એ તમારે Q2 અને Q3ની મિડલમાં લખવાનો થાય આ 4નો ટોટલ ધારો કે 70 75 72 અને 79નો ટોટલ તમને ખ્યાલ જ છે આ ભણી ગયા છો તમે તો 4નો ટોટલ 296 કેની વચ્ચે લખાય Q2 અને Q3ની વચ્ચે આવે પછી ઉપરથી 70 જવા દેવાના નીચેથી 72 લઈ લેવાના એ ચારેય વેલ્યુનો ટોટલ ધારો કે 298 આવે તો એ Q3 અને Q4ની વચ્ચે આવશે બરાબર એના પછીનું કોલમ ટોટલ ઓફ પેરમાં વળી આ બે રકમનો ટોટલ કરવાનો 296 અને 298નો ટોટલ કરો તો એનો ટોટલ થાય છે ધારો કે 594 તો એનો ટોટલ તમારે લખવાનો 594 એ પ્રમાણે ટોટલ ઓફ પેર મળી જશે એ ટોટલ ઓફ પેર મળી જાય પછી તમારે 594ને ડિવાઈડ કેના વડે કરશો 8 ટ્રેન્ડમાં ડેસ આવશે પહેલાં ટ્રેન્ડમાં બેમાં ડેસ આવશે અને પછી ડિવાઈડ બાય કરવાના 8 એટલે તમને આન્સર મળ્યો 74.25 એ મળી જાય પછી તમે STF અને STV ફાઇન કરી શકતા હતા કેવી રીતે તો કે ઓરિજિનલ ક્વેશ્ચનમાં 72 છે 72માંથી 74.25 માઇનસ કરો એટલે તમને આન્સર મળશે માઇનસ 2.25 તો આ પ્રમાણે સૌથી પહેલાં આટલો ક્વેશ્ચન તો તમને ઓલરેડી આવડે જ છે આ 4 યરનો જ ગણ્યો છે મેં નવું કાંઈ કર્યું નથી તો પહેલાં એટલો સમ તમે કેલ્ક્યુલેટ કરી લ્યો પછી આપણે આગળનું સમજીએ ઓકે તો આ પ્રમાણે તમે 4 યરનો સમ કેલ્ક્યુલેટ કરી અને STFનું કોલમ પ્રિપેર કરી લ્યો STFના આન્સર ધ્યાનથી જુઓ તમે કેલ્ક્યુલેટ કરશો તો આન્સર આવા આવશે માઇનસ 2.25 4.125 માઇનસ 3.625 2.125 માઇનસ 1.125 દેન 1.25 માઇનસ 1.875 4 માઇનસ 1.875 માઇનસ 5.125 દેન 1.75 અને માઇનસ 5.625 આન્સર આવશે આ તમારો સમ થયો 4 યરલીનો જે તમને ઓલરેડી આવડતો હતો એ ઉપરાંત તમારે એક નવું કોલમ બનાવવાનું છે સિઝનલ વેરિએશન્સનું જો સ્ક્રીન ઉપર સિઝનલ વેરિએશન્સનું ટેબલ અલગથી બનાવવાનું છે જેમાં તમારે આ રીતે કોલમ બનાવવાનું યર ફરી પાછો ક્વેશ્ચનની જેમ લખવાનું Q1 Q2 Q3 Q4
અને યર લખવાના થશે, બરાબર. યર લખવાના છે 2004, 2005, 2006, 2007. એસટીએફનો જે આન્સર આવ્યો છે આપણને કોલમમાં, એને આપણે ફરી પાછો રોમાં એરેન્જ કરશું. એસટીએફનો આન્સર જે કોલમમાં મળ્યો એને આપણે રોમાં એરેન્જ કરી. તો 2004માં Q1માં ડેશ આવશે, Q2માં ડેશ આવશે, પછી Q3માં આવશે -2.25, Q4માં આવશે 4.125. પછી 2005નો ડેટા ચેક કરો, એમાં એસટીએફનો આન્સર હશે -3.625, 2.125, -1.125, 1.250. આ તમે સમ મારી સાથોસાથ કેલ્ક્યુલેટ કરશો તો સમજાશે, બરાબર. પછી આવશે -1.875, 4, -1.875, -5.125, અને 2007માં આવશે 1.750 એન્ડ 5.625. લાસ્ટ ટુમાં શું આવશે? ડેશ. ઓલ ઓફ યુ નો ફોર યરલી મૂવિંગ એવરેજ મેથડ હોય એટલે ફર્સ્ટ ટુ અને લાસ્ટ ટુમાં શું આવે છે? ડેશ આવશે. ઓકે, ધેન આફ્ટર આનો ટોટલ કરવાનો છે. તો ટોટલ કરો, ત્રણ ત્રણ વેલ્યુ બધામાં હશે, ત્રણ ત્રણનો ટોટલ કરશું તો આન્સર મળશે -3.75, પછી ટોટલ આવશે 11.75, દેન -5.25, દેન 0.25. પછી ડિવાઈડ બાય તમારે ટોટલ જેટલી સંખ્યાનો ટોટલ કર્યો એટલાથી ડિવાઈડ કરવાના છે. ફોર એક્ઝામ્પલ આમાં તમે 3 ટોટલ કર્યો છે, 3 વેલ્યુનો, તો ડિવાઈડ બાય થશે 3. તો બધાને 3થી ડિવાઈડ કરો એટલે આન્સર મળશે -1.25, ધેન 3.916, -1.75 અને 0.083. આવો આન્સર મળશે એવરેજનો. પછી જે એવરેજ મળે, તમને યાદ હશે આગળ સિઝનલ ઇન્ડાઇસીસમાં આપણે જોયું હતું કે એવરેજની એવરેજ ફાઇન કરવાની છે. તો આ ચારેય એવરેજનો ટોટલ કરી ડિવાઈડ બાય 4 કરો એટલે આન્સર મળશે 0.25. અને એને એડજસ્ટમેન્ટમાં અપોઝિટ સાઇનમાં લખવાનું, જેમ કે એવરેજનો ટોટલ ચારેયનો કર્યો અને એને ડિવાઈડ બાય 4 કર્યા તો આન્સર આવ્યો 0.25 પ્લસ. એની સાઇન ચેન્જ કરી નાખવાની એટલે એનો આન્સર આવશે -0.25, બરાબર. -0.25 આન્સર આવી જશે, એ એડજસ્ટમેન્ટમાં લખી નાખવાનો એટલે એડજસ્ટમેન્ટ મળી જશે. પછી એવરેજ પ્લસ એડજસ્ટમેન્ટ કરવાનું, જો આમાં કરેલું છે એવરેજ, એવરેજ પ્લસ એડજસ્ટમેન્ટ તમે કરો એટલે તમને સિઝનલ વેરીએશન્સનો આન્સર મળી જશે -1.25, -0.25 એટલે -1.50, બરાબર. પછી બીજામાં જુઓ 3.916, -0.25 એટલે આન્સર આવશે 3.67. પછી ત્રીજામાં છે -1.75 Q3માં અને -0.25 એટલે આન્સર આવશે -2 અને છેલ્લામાં આવશે -0.167. હવે યાદ રાખો આ જે છે આન્સર એ સિઝનલ વેરીએશન્સ કહેવાય, જેને તમારે Q1ની સામે આ લખવાનું 1.50 માઇનસ, Q2ની સામે લખવાના 3.67, Q3ની સામે લખવાના -2, Q4ની સામે લખવાના -0.167. એ આન્સર આપણે અહીંયા સિઝનલ વેરીએશન્સમાં લખી નાખશું. જો 2004 Q1માં ડેશ છે, Q2માં ડેશ છે, Q3માં -2 લખવાના, Q4માં -0.167, Q1માં -1.5, આ પ્રમાણે કન્ટિન્યુ લખી નાખવાના. અને છેલ્લું કોલમ એસટીએફમાંથી SV માઇનસ કરો, એસટીએફમાંથી SV માઇનસ કરો એટલે ઇરેગ્યુલર વેરીએશન્સ મળી જાય. ધ્યાન રાખજો મિસ્ટેક ન થાય સાઇનની. પહેલું કરી દેખાડું છું, -2.25 -2, ફરીથી એકવાર પહેલી વેલ્યુ દેખાડું છું, -2.25 -2 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે -4.25. એના પછી 4.125, સોરી એનો આન્સર રોંગ છે, -2.25 -2 કરો ને એટલે +2 થઈ જાય, -2.25 -2 કરો એટલે +2 થઈ જશે એટલે ફાઇનલ આન્સર -0.25 આવશે, બરાબર. પહેલો આન્સર આનો રોંગ છે, ટૂંકમાં ખોટો છે, સુધારી લેજો, -0.25 આવશે. બીજું ચેક કરીએ, 4.125 -0.167 એટલે -1 કેવા થઈ જશે? પ્લસ. તો આન્સર આવશે 4.292, સાચો છે.
પછી માઇનસ 3.625 માઇનસ માઇનસ 1.5 એટલે આન્સર આવશે માઇનસ 2.125 પછી 2.125 માઇનસ 3.67 એટલે આન્સર આવશે માઇનસ 1.545 આ પ્રમાણે તમે કરશો એટલે ઇરેગ્યુલર વેરીએશન્સ તમને મળી જશે ઓકે તો આ મેથડ થોડીક ટફ છે છતાં જો સમજાઈ જાય પરફેક્ટ કેલ્ક્યુલેશન્સ તો તમે કરી શકો છો બરાબર ઉતાવળ ન કરતા મિસ્ટેક થવાના ચાન્સ વધારે રહેશે પ્લસ માઇનસના બરાબર તો આ પ્રમાણે તમારે સમ કેલ્ક્યુલેટ કરવાના છે ક્લિયર આ એના આન્સર છે ચેક કરી લેજો અને બુકમાંથી ઇલસ્ટ્રેશન્સ અને એક્સરસાઇઝમાં ઇરેગ્યુલર વેરીએશન્સ લખ્યા હોય એવા ક્વેશ્ચન ફાઇન્ડ આઉટ કરી અને હોમવર્કમાં કેલ્ક્યુલેશન્સ કરી લેજો ઓકે થેન્ક યુ વેરી મચ